Welcome to your home kitchen. Hi friends, આજે અમે ઘૂઘરા કેવી રીતે બનાવવાના તે તમને શીખવાડીશું. ઘૂઘરા આમ તો હોળી અને દિવાળીમાં બનાવે છે, પણ તમે એની ટાઈમ આ ઘૂઘરા બનાવીને તમારી ફેમિલી તમારા રિલેટિવ્સ સાથે એન્જોય કરી શકો છો. આજે અમે તમને બે ટાઈપના ઘૂઘરા બતાવીશું. એક છે માવાના ઘૂઘરા અને બીજા છે કોપરા અને રવાના ઘૂઘરા. અને આ તમે ત્રણ મિક્સ કરીને બી બનાવી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ઘૂઘરા બનાવીએ. તો ફ્રેન્ડ્સ આજે હું તમને બે ટાઈપના ઘૂઘરા બનાવતા શીખવાડીશ, એક માવાના અને એક સાદા રવાના. એમ તો માવાના ઘૂઘરા માટે આપણને જોઈશે 100 ગ્રામ માવો, 2 ચમચી કોપરું, 1 ચમચી રવો, 50 ગ્રામ સાકર, એલચી, કિસમિસ, ડ્રાયફ્રૂટ અને ઘી અને દૂધ અને પિંચ ઓફ નમક આપણે લોટ બાંધતી વખતે નાખીશું અને 150 ગ્રામ મેંદો જોશે. આમાં આપણે જે ઘૂઘરા બનાવીએ છીએ એમાં તમે બધા ઓછું કોઈ બી વસ્તુ વાપરી શકો છો. કોપરું નો નાખો તો બી ઘણા કોઈ ન નાખે, ઘણા રવો બી નહીં નાખે. આપણે આપણા હિસાબથી નાખવાનું અને જેટલો બી માવો હોય એનાથી અડધી આપણે સાકર લેવાની છે અને ઘી આપણને 2 ટેબલ સ્પૂન શેકવા માટે જોશે અને 2-3 ટેબલ સ્પૂન આપણને લોટ બાંધવા માટે જોશે. આપણે પહેલે ઘૂઘરા માટે આપણે પૂરીનો લોટ બાંધી લેશું. લોટ બાંધવા માટે આપણને મેંદાનો લોટ જોશે. એમાં આપણે પિંચ ઓફ નમક નાખીશું અને ઘીનું મોણ આપીશું. મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ એકદમ, તો જ આપણા ઘૂઘરા મસ્ત સોફ્ટ થશે. આવું મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ આપણું આનું. અને હવે આપણે દૂધથી લોટ બાંધીશું. આનો લોટ આપણે રોટલીનો લોટ જેવો હોય એ પ્રમાણે થોડો, બહુ કડક બી નહીં અને બહુ નરમ બી નહીં એવો લોટ બાંધવાનો. દૂધ થોડું થોડું નાખતા જવાનું અને લોટ બાંધતું જવાનું. આપણે દોઢ કપ જેવો લોટ હોય તો આપણને 1/2 કપ જેવું દૂધ જોશે. એવું લાગે તો આપણે થોડું થોડું પાછળથી નાખવાનું, પણ એક હારે દૂધ નહીં નાખી દેવાનું. આજે હું જે 2 ટાઈપના તમને ઘૂઘરા બતાવવાની છું તેમાં આ 2માં લોટ તો એક જ સરખો આપણે બાંધવાનો છે. આ રીતના આપણો લોટ થવો જોઈએ એકદમ. અને આને હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને ઢાંકીને રાખી દઈશું. હવે આપણે માવાના ઘૂઘરા બનાવીશું. પહેલા એમાં આપણે રવો અને કોપરું શેકીશું, થોડું ઘી રાખીશું અને એમાં પેલે રવો નાખીશું. રવો જરાક વાર શેકાઈ જાય પછી એને આપણે બહાર કાઢી લેશું. હવે આપણો રવો શેકાઈ ગયો છે. હવે એમાં આપણે કોપરું 2 ચમચી નાખીશું. કોપરું ને રવો 2 ઓપ્શનમાં છે, કોઈ બી એક વસ્તુ બી તમે નાખી શકો છો. ત્યાં તો એકલા માવાનો કોપરું બહુ શેકવાનું નથી, જરા ગરમ થાય એટલે આપણે કાઢી લેવાનું છે. શેકાઈ ગયું છે હવે આપણું કોપરું. હવે આપણે એને કાઢી લેશું. માવો શેકીશું. આ મોડો માવો છે. હવે માવો શેકાઈ ગયો છે. આપણે જે પહેલા કોપરું અને રવો શેકો તો તેમાં મિક્સ કરી દઈએ અને ગેસ બંધ કરી દઈએ. હવે આને ઠંડુ થવા દઈએ પછી આમાં બધી વસ્તુ આપણે મિક્સ કરીશું. રવાના ઘૂઘરામાં રવો જોશે 50 ગ્રામ, 50 ગ્રામ કોપરું, 50 ગ્રામ દળેલી ખાંડ, એલચી, કિસમિસ અને ડ્રાયફ્રૂટનો ભૂક્કો અને ઘી. ઘી આપણને આપણે જયારે આપણે લોટ બાંધશું ત્યારે એમાં બી જોશે અને રવો શેકવા માટે બી જોશે. 1 કપ મેંદો છે અને દૂધ આપણને જેટલું જોઈએ એ પ્રમાણે આપણે લેવાનું છે અને પિંચ ઓફ નમક. એટલે આપણે તેલ મૂકીશું અને એમાં પહેલે આપણે રવો શેકાવા દેશું.
રવો ધીરા ગેસે શેકાવા, પેલે જરા વાર ફાસ્ટ પછી ધીરા ગેસે શેકાવા દેવાનો રવો. જરા ઘી ઓછું લાગે તો આપણે ઘી નાખી શકીએ આમાં રવામાં, પહેલેથી વધારે ઘી નહીં નાખવાનું. હવે આપણો રવો શેકાઈ ગયો છે, રવો શેકાઈ જાય પછી એમાં કોપરું નાખી દેવાનું અને કોપરાને બી જરા વાર શેકવા દેવાનું, બહુ નહીં શેકાવા દેવાનું. જરાક 2-3 મિનિટ શેકાય એટલે બંધ કરી નાખવાનું કોપરું. એક મિનિટ જેવું શેકાય ને એટલે બંધ કરી નાખવાનું. થોડું કોપરું ગરમ થઈ જવું જોઈએ બસ. હવે આપણે આને બંધ કરી દેશું અને આ ઠંડુ થાય પછી આમાં આપણે બધું મિક્સ કરીશું. હવે આપણું આ રવાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે બધું મિક્સ કરીશું. અને આ બી આપણું માવાનું મિશ્રણ છે, એ બી ઠંડુ થઈ ગયું છે અને હવે એમાં આપણે બધું મિક્સ કરીશું. હવે સાકર નાખીશું પેલે આમાં આપણે બંનેમાં, બંનેમાં સાકર નાખીશું, બંનેમાં ડ્રાયફ્રૂટ નાખીશું. ડ્રાયફ્રૂટ આપણે તમારા મરજી પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો. કિસમિસ નાખીશું, એલચી પાવડર, એલચી અને જાયફળ બેનો પાવડર. તમારે જાયફળ તમને નાખવું તો નાખવાનું, એલચી પાવડર થી જ આનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે આપેલે રવાનું મિશ્રણ આમાં બી તમે પેલે સાકર છે ને એકદમ પહેલે નહીં નાખી દેવાની વધારે. સાકર જો વધારે નાખશો તો મીઠું થઈ જશે તો નહીં મજા આવશે, પણ ઉપરથી તમે થોડું ફીકું હોય તો સાકર નાખી શકો છો. અને આ નાખીને પછી તમારે ચાખી જોવાનું. હવે તમને એવું લાગે થોડું કોરું લાગે છે મિશ્રણ તો તમે એકાદ ચમચી ઘી નાખી શકો છો આની અંદર. સાકરનું માપ તમે ખુદનું તમારું પોતાનું રાખી શકો છો, પણ જેટલો રવો હોય એનાથી એટલી સાકર જોઈએ જ છે. આમાં થઈ ગયું છે આપણું આ મિશ્રણ રેડી. અને મિશ્રણમાં બી આપણે બધું મિક્સ કરી નાખેલું છે, ડ્રાયફ્રૂટ સાકર ને બધું. આમાં બી જો તમને એવું લાગે થોડું ઓલું લાગે તો તમે આમાં બી થોડું ઘી નાખી શકો છો, એટલે તમારું પૂરણ થોડું ઘટ થઈ જાય. થોડું ઘી નાખવાનું 1-2 ચમચી જેવું. આ માવાના ઘૂઘરાનું રેડી છે આપણી પાસે. હવે આપણે પૂરી વાણી અને ભરીશું ઘૂઘરા. આપણો લોટ તૈયાર છે અને આપણું બંને ઘૂઘરાનું પૂરણ બી તૈયાર છે. હવે આપણે ઘૂઘરા ભરીશું. હવે આના પહેલે નાના નાના લુવા કરી નાખશું પૂરીના અને પછી પૂરી વણીએ ને એની અંદર સ્ટફિંગ ભરીશું. હવે આપણે પૂરી વણી લઈએ પહેલે અને પછી એમાં સ્ટફિંગ ભરી લઈએ. 8-10 પૂરી વણીને વણતું જવાનું અને સ્ટફિંગ ભરતું જવાનું. ઘણા લોકો છે એક મોટો રોટલો કરીને પેલું બી વાટકાથી કે કાપીને એનાથી બી કરે છે, જેને ન ફાવતું હોય ને એમ બી કરી શકે છે. આપણે ઘૂઘરા ભરીશું. પેલે બે બાજુથી આવી રીતના શેપ આપી દેવાનો જરા અને પછી અંદર આપણે પૂરણ ભરીશું. આપણે આ રવાના ઘૂઘરાનું પૂરણ ભરીએ છીએ. ચમચીથી એકદમ લઈ અને દબાવી દેવાનું આમ અને પછી હાથથી આમ કરી આમ વચ્ચે આંગળી રાખી અને દબાવતા જવાનું. અને આવી રીતના પાટલી પર મૂકી અને તમે આવી રીતના કરી શકો છો પછી. અને પછી આને આપણે કાંગરી વાળી દેશું. આમ આવી રીતના ખેંચતું જવાનું અને કાંગરી કરતી જવાની, ખેંચતું જવાનું અને કાંગરી કરતી જવાની ઘૂઘરાની. આપણે જે ચીમટી લેતા હોય એ પ્રમાણે કરતું જવાનું. અને આના મોલ્ડ બી આવે છે, મોલ્ડમાં બી તમને જે વધારાનો લોટ હોય તે કાઢી નાખવાનો અને એને આવી રીતના પેક કરી દેવાનો. હવે આપણે આને આ ઘૂઘરા આપણે જે કરીએ એને આપણે ભીના કપડામાં જ રાખવાના, એટલે સુકાઈ ન જાય. ભીના કપડામાં રાખતું જવાનું અને આવી રીતના ઢાંકી દેવાના. હવે આપણે માવાના ઘૂઘરા બનાવીશું. એને બી એ જ રીતથી, ઘણાને ન ફાવે તો કિનારી પર એ લોકો પાણી લગાવી લે છે. જો ન ફાવતું હોય ને તો કિનારી પર પાણી લગાવી લે છે, પણ મને પ્રેક્ટિસ છે એટલે હું મારી રીતે કરી શકું છું. હવે આપણે માવાનું પૂરણ રેડી છે તો આપણે એના માવાના ઘૂઘરા બી ભરીશું. આ રીતના વચ્ચે અંગોઠો રાખતું જવાનું અને આપણે આ પૂરીને દબાવતું જવાનું.
દબાવી અને આવી રીતના પાટલી પર, એટલે ઘૂઘરા એકદમ મસ્ત થશે. અને ઘૂઘરામાં કેવું છે કે ઘૂઘરામાં તમે પૂરણ કઈ બી રીતે, માવામાં તમે રવો બી નાખી શકો, કોપરું બી નાખી શકો, એકલો માવો બી નાખી શકો, ડ્રાયફ્રૂટ બી તમે તમારા હિસાબથી જેટલું નાખવું એટલું નાખી શકો, એમાં એનું કોઈ એ નથી. તમારે ખુદનું તમારું જે પ્રમાણે તમે નાખવું હોય તે નાખી શકો અને ઘૂઘરા વાળી બનાવી શકો. ખાલી એનો એક લોટ બાંધતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે લોટમાં મોણ બરાબર નાખી અને મસ્ત લોટ બાંધવાનો. જો આ આપણો રેડી છે, હવે એને આપણે આના પર મૂકશું, ભીના કપડામાં જ મૂકીશું. ડાંગરી વાળતા ન આવડતું હોય તો આ રીતના આપણી પેલી શક્કરપારાની જે સ્પૂન હોય એનાથી બી તમે આમ ફેરવી શકો છો અને કાંગરી પાડી શકો છો આની. અને કાઢી નાખવાનું, એટલે જો તમારા ઘૂઘરાની થઈ જાય છે. આજો આ રીતના આવી રીતના કરી શકો છો તમે. તમે આ રીતના કરી અને તમે આવી રીતના તમારો કાંટો હોય એનાથી બી તમે આવી રીતના એના પર ડિઝાઇન કરી શકો છો. આવી રીતના એ બી સારું લાગે છે, તમારી મસ્ત ડિઝાઇન છે. જો આ તમને કઈ ઝંઝટ બી નહીં કઈ કે કાંગરી પડી કે નહીં પડી, આ વ્યવસ્થિત એકદમ ફાઇન લાગે છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, બહુ ગરમ નથી થવા દેવાનું, એકદમ થોડું થવા દેવાનું છે. પહેલા ધીરા ગેસ પર જ નાખવાનું છે. આપણા માવાના અને રવાના બંને ઘૂઘરા રેડી છે, હવે આપણે એને ફ્રાય કરીશું. આવી રીતના ભીના કપડામાં જ રાખી મેલવાના, આપણે વધારે બનાવવાના હોય તો. અને એકદમ જ એને પલટવાના નથી પેલે. થોડી વાર એમ જ થવા દેવાના, ધીરા ગેસ પર જ થવા દેવાના છે આપણને. જરા થઈ જાય પછી પલટવાના, પેલે પલટ પલટ નહીં કરવાના, નહીં તો તમારા ઘૂઘરા ખુલ્લા પડી જાય. બસ આવી રીતના ધીરા ગેસ પર થવા દેવાના છે. આપણા ઘૂઘરા જો રેડી છે, આવા બ્રાઉન કલરના થવા જોઈએ, અમને લોકોને બ્રાઉન ગમે છે, એટલે આવા થાય એટલે આપણે કાઢી લેશું. થોડો મીડિયમ ગેસ કરી નાખવાનો જયારે આપણે કાઢવાના હોય ત્યારે. આ જ રીતના આપણે બધા ઘૂઘરાને તળી લેશું.